કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે જુઓ, મમ્મી એમની પાછળ તમને દેખાતો હોય ને તો આપણે ઘર આગળ જેમ ત્યાં છાપડે બનાવ્યું છે ને એ પ્રમાણે મસ્ત લીંપી અને ચૂલો, પછી આગળ લીંપણ બી કરી દીધું છે. જુઓ ચૂલો અહીંયા, જો ખીલીઓ મારી છે, નાની આપણે તપેલી મૂકીએ ને તો બી અંદર ઘૂસી ના જાય. અને જુઓ, પહેલાંના જમાનામાં તો આ રીતે લીંપણ એ જ આપણા ઘરના આંગણાની સુંદરતા હતી. પહેલાં તો ખરું ને, આપણે અહીંયા લીંપણ કરું ને એ છેક સુધી આપણે ત્યાં વરંડા સુધી કરી દેતા, પણ અત્યારે તો કોઈ કરતા નથી. તો બી આપણે અહીંયા નીચે બેસવું હોય તો બી બેસી શકીએ. અને અહીંયા ચૂલો બનાવે છે ને તો આજુબાજુ આપણે એમનામાં અહીંયા ખુલ્લામાં બહાર આપણે જમવા બેસવું હોય ને, પહેલાંના જમાનાની જેમ બધા ચૂલો હોય અને ચૂલાના સામે જ આપણે દાદીમાં ખાવાનું બનાવતા હોય, સામે આપણે બધા ટોરું કરી બેસી અને જમતા હોય ને એ પ્રમાણે બેસી શકીએ. એટલા માટે તો હજી ચૂલો બનાવે છે. તો મમ્મી ચૂલા ઉપર ખાવાનું બનાવશે, આજે મુહૂર્ત કરશે. તો જુઓ, મમ્મી પપ્પા ધાણાને લાવ્યા છે ને, કોથમીરને, તો એને બેટી રહ્યા છે. જુઓ તમને ખાવા લઈ જો આપણે મામા ની, પણ આપણે ત્યાં તો જ્યારે જઈએ ને આપણે મામાના છોકરા કાળુ એમના લગ્ન ત્યાં જઈએ તો મજા આવે કેરીઓ ખાવાની. બાકી તો આપણે અહીંયા ગોઠવા તો આપણે ઓબા નહીં, અને એક સા નહીં તો કોઈ મૂકતું એ નહીં, બહુ ડખાશે. તો જુઓ, સાંજ પડી ગઈ છે અને મમ્મી રસોઈ બનાવવાનું ચાલુ કરી છે. અને રસોઈની અંદર બની રહ્યા છે ભટાનું શાક, રીંગણાનું શાક. તો જુઓ, ચૂલો વળગી રહ્યા છે અને આની અંદર ઉપર ભટા છે અને અંદર ચોળી વાટેલી છે. જો થોડી થોડી દેખાતી હોય તો, જો અમારે અહીંયા ગામડામાં રસોઈ બનાવતા હોય તો આ રીતે ઉપર નાખી દેવાનું. જુઓ છાણા લાવ્યા છે મમ્મી તો વાણની જે હાથે હાથે. તેલ વેડેલું હોય અંદર, જો અંદર તો તૈયાર છું. તેલ અને રાયડો, રાયડાથી વંગારશે મમ્મી. લહણ થઈ રહી છે આપણે, ઘેર લાંબાનું છે. હવે મમ્મી પાણી વેરશે અને મમ્મી બનાવી રહ્યા છે રીંગણા, એટલે કે ભટાન અને ચોળીનું દેશી શાક. જો પાણી મારી વેરી દીધું છે, જો
વખતે આને ચડવા દેશે એટલે ચડી જશે, કારણ કે છોણા ગાલ્યા છે એટલે ધીરે ધીરે હળગી જશે, બળકોય નહીં થાય અને મસ્ત ચડશે. તો જુઓ ને આ જ રીતે પહેલાંના જમાનાની અંદર દાદીમાં કાં તો મમ્મી ખાવાનું બનાવતા અને આ રીતે આજુબાજુ ચૂલાના આજુબાજુ બેસવાનું અને જેવું ચડે ને એટલે આ રીતે ચૂલાના આજુબાજુ બેસી અને ખાવા બેસી જતા ટૂરું કરી. આ બધી વસ્તુ કરીને આપણે ગામડામાં જ જોવા મળે આવી રીતે લીંપણ કરેલું હોય ઘરની આગળ અને ઘર આગળ છૂટો હોય અને મમ્મી ખાવાનું બનાવતા હોય અને ચૂલા આગળ બેસી અને જમવાનું હોય, બહુ મજા આવે. તો જો કમ્પ્લેટ વટાનું શાક ચડી ગયું છે. આનું અંધારું થઈ ગયું છે ને એટલે આપણે જોવે એવી લાઇટ નહીં આવતી, તો પાછળથી વધારે દેખાય ને બધું કાળું કાળું દેખાશે. અમે મમ્મીને બે જણા દેખાય છે આ ચૂલા ને બધું, બીજું કંઈ દેખાતું નહીં પાછું. દેતવા હળગી રહેશે મમ્મી. લોટ પીઆઈ બાંધી દીધો છે, હવે મમ્મી રોટલી બનાવશે. ચૂલામાં તો ધ્યાન રાખવું પડે બળી ના જાય. તો જુઓ સુંદર મજાનું આકાશમાં ચાંદા મામા ઊંઘ્યા છે અને મમ્મી બની રહ્યા છે રોટલી. તો હવે આપણે જમવા બેસી જઈએ અને બ્લોગ ખતમ કરી દઈએ, કારણ કે ખાવાનું બની ગયું છે અને ખાસું મોડું બી થઈ ગયું છે. કારણ કે હજી તો આપણે બ્લોગ ખરો ને એને એડિટ કરવાનો છે, પાછું અપલોડ કરશું અને અપલોડ કર્યા પછી અંદર ટાઇટલ લખશું ને બધું કરશું એટલે ખાસો ટાઈમ થઈ જશે, આપણે લેટ પડી જશું. તો ચલો રોટલી હવે તૈયાર થઈ ગઈ છે. તો ચલો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને અમારા ભઠા અને ચોળીનું શાક કેવું લાગ્યું અને આજે આપણે ચૂડો નવો બનાવ્યો તો મમ્મીએ કીધું કે આજે આપણે અહીંયા અમે રસોઈ બનાવવા માટે સાંજે બનાવવા માટે જ કર્યું છે, કારણ કે બપોરે તો તડકો હોય છે એટલા માટે. તો ચલો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ અને આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો કાલે પાછા મળશું અહીંયા જ બરાબર.